Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello dear students, next આપણે યુનિટ 4 પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ ની અંદર આપણે સેકન્ડ પાર્ટ જે છે પાર્ટ 3.2 કે જે આપણે પાર્ટ 3 ની જ અંદર આવી જાય છે માર્કેટ સર્વે માં તો માર્કેટ સર્વે ની અંદર અત્યારે આપણે ડિસ્કશન જે છે એ સ્ટાર્ટ રાખવાનું છે કન્ટિન્યુ થોડું કારણ કે આની અંદર થોડાક આપણે પોઈન્ટ જે છે એ બાકી જે છે એ આપણે હવે પૂરા કરશું તો માર્કેટ સર્વે ની અંદર આપણે પહેલા થોડુંક રીકેપ કરી લઈએ કે ગયા લેક્ચરમાં આપણે શું વાત કરેલી હતી તો તેની અંદર આપણે થોડું ઘણું કોન્સેપ્ટ અને માર્કેટ સર્વે રિલેટેડ આપણે વાત કરેલી હતી કે માર્કેટ સર્વે જે છે એ કોઈ પણ એન્ટરપ્રિન્યોરશિપ અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીને સ્થાપવા માટે માર્કેટ સર્વે જે છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે માર્કેટ સર્વે રિલેટેડ આપણે બે સર્વે એટલે કે એક પ્રાઇમરી અને એક સેકન્ડરી સર્વેની પણ વાત કરેલી હતી તો આપણે મેથડ્સ ઓફ માર્કેટ સર્વેની અંદર પ્રાઇમરી સર્વે અને સેકન્ડરી સર્વે આ બંને સર્વે વિશેની આપણે વાત પણ કરેલી હતી કે આની અંદર આપણે બિઝનેસ જે છે એન્ટરપ્રાઇઝ એ બિઝનેસ એન્ટરપ્રાઇઝની અંદર આ પ્રાઇમરી સર્વે જે છે એ કરવો જરૂરી છે એમ અને આ જે છે એ કોસ્ટ અને ટાઈમ કન્ઝ્યુમિંગની આખી પ્રોસેસ છે પણ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને સેકન્ડરી સર્વે જે છે એ આમ જોઈએ તો એ રિસર્ચ બેઝ છે ગવર્મેન્ટ પ્રોજેક્ટ બેઝ છે તો એ થોડોક કોસ્ટલી ઓછો પડે છે પરંતુ સેકન્ડરી સર્વે જે છે એને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું નથી કેટલીક જગ્યાએ તો નેક્સ્ટ એની અંદર આપણે જોઈએ તો મેથડ્સ ઓફ પ્રાઇમરી સર્વેની અંદર આપણે વાત કરતા હતા જેમાં આપણે ક્વોલિટેટિવ મેથડ્સ હવે આ ક્વોલિટેટિવ મેથડ્સની અંદર ઓકે હવે આપણે હાઇલાઇટરનો ઉપયોગ કરશું આપણે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન આના વિશે આપણે લાસ્ટ સેશનની અંદર આપણે વાત કરેલી હતી તો સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન્સ હવે આપણે સેલ્સ ફોર્સ ઓપિનિયન એક્સપર્ટ ઓપિનિયન એન્ડ ડેલ્ફી મેથડ અને માર્કેટ ટેસ્ટ મેથડ અને ટાઈમ સિરીઝ અને સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ આ જે છે આ બધા પોર્શન વિશે આપણે થોડુંક ડિસ્કશન કરી લઈએ જો આ પોઈન્ટ રિલેટેડ કે કાંઈ પ્રેઝન્ટેશન રિલેટેડ કે કાંઈ ક્વેશ્ચન હોય કે કાંઈ ન ખબર પડતી અથવા તો કાંઈ આમાં ફેરફાર કરવાની જરૂર હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો તો આપણે ફર્સ્ટ જે હતું એ સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્સ તો અત્યારે આપણે જે છે પ્રાઇમરી સર્વે વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી કે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન તો હવે આપણે એના પછીના નેક્સ્ટ સેલ્સ ફોર્સ ઓપિનિયન એક્સપર્ટ ઓપિનિયન અને એના વિશે ડેલ્ફી મેથડ પછી માર્કેટ ટેસ્ટ મેથડ પછી ટાઈમ સિરીઝ અને સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એના લીધું આ બધા વિશે આપણે હવે નેક્સ્ટ જે છે એ આપણે વાત કરશું હવે સેલ્સ ઓફ ફોર્સ ઓપિનિયનની આપણે વાત કરીએ તો હવે આની અંદર એમને એવી રીતનું જ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ કંપની જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે એટલે કે પ્રોડક્ટ બનાવવામાં પોતે જે છે એ ડિવાઇડ થાય છે એટલે ટૂંકમાં જે છે એ કંપની જે છે હવે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ જે છે એ બનાવવાનું એ સ્ટાર્ટ કરે છે અને એની અંદર જે છે ને એ ટીમ તરીકે કામ કરે છે કોણ તો કે સેલ્સમેન બરાબર એટલે ટીમ ઓફ સેલ્સમેન જે છે ને એ ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ જે છે એ સેલ કરવાનું ને એના માટે એનું કામ કરે છે તો એની અંદર જે છે ને સેલ્સમેન જે છે એ સેલ્સમેન જે છે એ ડાયરેક્ટ કોન્ટેક કરે છે બાયર્સ સાથે અને એ સેલ્સમેન જે છે ને એ પછી આને રિલેટેડ એટલે કે તમારા જે પણ પ્રોડક્ટ્સ હશે એ પ્રોડક્ટને રિલેટેડ જે પણ એને માહિતી મળશે એ કંપનીને આવીને કહેશે અને જેના થ્રુ તમને ખબર પડશે કે હવે આપણે આમાં કયા કયા પ્રકારના ચેન્જીસ કરવાના છે અને બાયર્સ ફીલ ફ્રી ટુ ડિસ્કસ અબાઉટ ધ પ્રોડક્ટ્સ ઇઝ બાઇંગ ઇન્ટેન્શન ઇટીસી અને બાયર જે છે આવી રીતના ખરીદનાર જે છે એ શાંતિથી અને ફ્રીલી એ પોતે જે વાતો જે છે ને સેલ્સમેન સાથે કરશે કે મને આ પ્રોડક્ટ જે છે એ ખરીદવામાં શા માટે ઈચ્છા છે તો મને આ પ્રોજેક્ટ ખરીદવામાં ઈરાદો છે કે નહીં અને ટ્રેન્ડ સેલ્સમેન હોય તો એના વેલ્યુએબલ ઇન્ફોર્મેશન જે છે એ માર્કેટ પાસેથી કલેક્ટ કરી શકે અને ઈ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન જે છે એ આગળ પ્રોડક્ટને વધારે રાઇઝ કરી જવા માટે અથવા પ્રોડક્ટનું સેલિંગ જે છે એ રાઇઝ કરવા માટે ખાસ જે છે ઇમ્પોર્ટન્ટ
બને છે, કારણ કે એના થ્રુ જ આપણને ખ્યાલ આવે કે આપણે આ પ્રોડક્ટ જે છે ઇન ફ્યુચરમાં કેટલી ચાલશે, કેટલી ક્વોન્ટિટીમાં બનાવવી. અને એ જે છે ને એની પ્રાઇમરી ડ્યુટી છે, ઓફકોર્સ ધેર પ્રાઇમરી ડ્યુટી ઇઝ ટુ ડિસ્ટ્રીબ્યુટ પ્રોડક્ટ્સ એન્ડ પ્રમોટ સેલ્સ. ધેર સર્વિસીસ કેન ઓલ્સો બી યુઝડ ફોર ફોરકાસ્ટિંગ ફ્યુચર ડિમાન્ડ. અને આની જે છે આવી રીતના ટૂંકમાં પ્રાઇમરી ડ્યુટી જે છે સેલ્સમેનની એ જ છે કે પ્રોડક્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવી અને સેલિંગને પ્રમોટ કરવું વધારે એમ. અને આ સર્વિસ થ્રુ જ આપણને ખબર છે કે આપણે ફ્યુચરની ડિમાન્ડ વિશેની આપણે આગાહી, ફોરકાસ્ટિંગ એટલે કે આગાહી આપણે કરી શકીએ. નેક્સ્ટ હવે એની અંદર એમાં આવે છે એના મેરિટ્સ અને ડીમેરિટ્સ. તો મેરિટ્સ અને ડીમેરિટ્સ એટલે આમ જોઈએ તો પહેલાં આપણે મેરિટ્સની વાત કરી લઈએ એટલે કે ફાયદા. તો ફાયદાની અંદર ફાયદાની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ આવે છે કે ધ રિએબિલિટી ઓફ ઇન્ફોર્મેશન ઇઝ હાઈ બીકોઝ સેલ્સ ફોર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ બાયર્સ. એટલે કે સેલ્સમેનનો ગ્રાહકના પ્રત્યેના સંપર્કમાં આવતા હોવાથી માંગના ભાવિ વલણ અંગેનો ચોક્કસ અંદાજ જે છે એ તમે સેલ્સમેન પાસેથી મેળવી શકો. એની સાથે ફેમિલિયર તરીકે કામ કરતા હોય એમ, અને એને ખબર હોય સેલ્સમેનને કે કયા વ્યક્તિ સાથે કઈ રીતના આપણે વાત કરવી અને એ બધી વસ્તુ, અને ડિમાન્ડ વિશેની કઈ રીતના આપણે એની પાસે જે જાણકારી મેળવવી. સેલ્સ ફોર્સ પાર્ટિસિપેટ ઇન ધ એસ્ટિમેટ એમ, અને સેલ્સનો આ જે ફોર્સ જે છે વેચાણની આ બળ, વેચાણ બળ એ પછી એસ્ટિમેટની ઉપર જે છે ને એમાં ભાગ લે છે. એસ્ટિમેટમાં કે આપણે ઇન ફ્યુચર હવે કેટલી પ્રોડક્ટ્સ બનાવી એમ આવી હા, અને કયા એરિયામાં કેટલી વેચાશે એમ, અને ટાર્ગેટની સાથે કેટલું એનું ઇન્વોલ્વમેન્ટ છે. તો આ બધી વસ્તુઓ જે છે અને એ આપણને ખ્યાલ આવે છે. તો આવી રીતના સેલ્સમેનનો કંપની દ્વારા થતા ભાવિ માંગના અંદાજની રૂપરેખા તૈયાર કરવામાં સહભાગી થવાથી તેઓ દ્વારા નિયત થયેલા વેચાણ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં તેમનો આત્મવિશ્વાસ અને ગંભીરતા વધી જાય છે. ખૂબ જ નીચલી કક્ષાના અને જે નાના લોકો હોય તો એની પાસેથી પણ બહુ નાની કક્ષાની અને બહુ નાની એવી માહિતીઓ હોય તો એ ઝીણવટ ભરેલી પણ માહિતી જે છે એ પણ એ પ્રોડક્ટના સેલિંગને જે અટકાવતી હોય, રૂંધતી હોય, એને અવરોધતી હોય તો એને પણ તમે ડીપલી એનાલિસિસ દ્વારા, ગ્રાસ રૂટ લેવલની એનાલિસિસ દ્વારા જે છે એને તમે દૂર કરવાનો પ્રયત્ન કરી શકો, અને જેથી કરીને તમારી પ્રોડક્ટ જે છે એ વધારે ચાલશે. અને તેના દ્વારા કોઈ વસ્તુ પેદાશ કે ગ્રાહકો પ્રમાણે માહિતીનું વર્ગીકરણ કરી અને ગ્રાસ રૂટ લેવલની એનાલિસિસ કરી અને માર્કેટિંગની અંદર સ્ટ્રેટેજી તમે ડેવલપ કરી શકો. માહિતી એકત્રીકરણ માટે વિશેષ ખર્ચ કરવાની જરૂર નથી. ઓકે, તો ધીસ ઓલ આર ધી મેરિટ્સ. આ બધા જે છે એ મેરિટ્સ છે. સેલ્સ ફોર્સ ઓપિનિયન, સેલ્સ ફોર્સ ઓપિનિયન એટલે એનું ગુજરાતી થશે વેચાણ દળનો અભિપ્રાય, બરાબર. આ જે સેલ્સ ફોર્સ ઓપિનિયન આપણે જેના વિશે વાત કરી એનું ગુજરાતી થશે વેચાણ દળ અભિપ્રાય. હવે એના ડીમેરિટ્સની આપણે વાત કરીએ તો તેની અંદર આવશે એના ઓપિનિયન. ખાસ તો જે ઓપિનિયન મળે છે એમાં જરૂરી નથી કે દર વખતે જે છે એ યોગ્ય જ ઓપિનિયન હોય એમ, એ પેસિમિસ્ટિક એપ્રોચ જે છે એના ઉપર આધાર રાખતા હોય એમ. તો સેલ્સમેનના અંદાજો જે છે એ પૂર્વગ્રહ પ્રેરિત હોય એમ ઘણી વખત. અને એની અંદર એક આપણે એમ ના કહીએ કે ભાઈ ઓપ્ટિમિસ્ટિક અથવા તો એક આશા હોય, એક એની એવી ઈચ્છા હોય એમ, તો એક આશાવાદીપણાની અંદાજના આધારે અથવા તો નિરાશાવાદીના પ્રમાણે નિરાશાવાદી એટલે કે ટૂંકમાં જેમાં આશા જ નથી એમ, તેવા અંદાજનું જે છે એના એના પ્રમાણે વિશ્વાસપાત્રતામાં પણ ઘટાડો થાય ઘણી વખત એમ, અને જેના હિસાબે ડિમાન્ડ જે છે એની અંદર પણ ઘટાડો થાય છે. અને માંગના કુલ એકત્રીકરણમાં આવો અતિરેક કે અલ્પપણું સામસામે ભરપાઈ થઈ જતા હોય છે. અને કેટલીક વાર સેલ્સમેનના ભૂતકાળના રેકોર્ડના આધારે પણ સ્કેલઅપ અને સ્કેલ ડાઉન દ્વારા જે તે સેલ્સમેનની માહિતી એ વ્યવસ્થિત કરી શકાય છે. આ એની લિમિટેશનમાં આવી ગયું એમ કે ઘણી વખત સેલ્સમેન જે છે ને એના અંદાજા જે છે ને એની આશાના હિસાબે હોય, નિરાશાના હિસાબે પણ હોય. પછી નીચલી કક્ષાએ માહિતી એકત્રિત કરવા જે સેલ્સમેનો તમે રાખો છો એ ઉચ્ચ સંચાલનને ઘડેલી વ્યૂહરચના અને માર્કેટિંગના કાર્યક્રમોના મહત્વને એ લોકો જાણતા ના હોય. એટલે તમારે જે ગ્રાસ રૂટ લેવલનું એનાલિસિસ કરવું હોય ને એ એના માટે ઘણી વખત જે છે એ નવા સેલ્સમેન હોય તો એ જાણી શકતા નથી. આ એક થોડોક એનો ડ્રોબેક છે. તો એના માટે જે છે ગ્રાસ રૂટ લેવલ ધે આર નોટ ફેમિલિયર વિથ ધ માર્કેટિંગ પ્રોગ્રામ એન્ડ સ્ટ્રેટેજીસ, બરાબર, બાય ટોપ મેનેજમેન્ટ. ટોપ મેનેજમેન્ટ જે છે
એનીએ જે પ્રમાણે આખું સેટિંગ અને જે પ્રમાણે સિસ્ટમ આખી જનરેટ કરેલી હોય તે પ્રમાણે કદાચ ગ્રાસ રૂટ લેવલ સુધી એના વિશે એનાલિસિસ કરી પણ ન શકતા હોય, તો એના હિસાબે તમને ફ્યુચરની ડિમાન્ડની ખબર નહીં પડે, તો પ્રોડક્ટ જે છે એની અંદર લોસ થવાની શક્યતાઓ વધે છે. નેક્સ્ટ આવે છે ઇન્ફોર્મેશન અને કમ્પાઇલેશન ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. હવે તમે જે માહિતી લો છો અને એને પછી કમ્પાઇલ કરો છો એટલે એને બધી સુમેળ કરી અને એમાંથી તમારે પ્રોડક્ટ હવે કેટલી બનાવી એની તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને એનું એનાલિસિસ કરી અને એના ઉપર રિસર્ચ કરીને પછી તમે પ્રોડક્ટની વિશે તમે બધું એમાં જોશો વિચારશો તો એ જે છે ને થોડુંક ટાઈમની કન્ઝ્યુમ કરવાવાળી પ્રોસેસ છે, એમાં વધારે ટાઈમ વપરાઈ જાય યુટિલાઇઝ થાય. તો ધે મે નોટ ફાઇન્ડ ટાઈમ ફોર સચ વર્ક, એમ તો સેલ્સમેન જે છે અથવા તો કોઈ આવી રીતના કંપનીવાળા જે છે એના એટલો બધો ટાઈમ ન ફાઇન્ડ આઉટ કરે એમ, અને રૂટીન બેઝિસ ઉપર જે રિપોર્ટ હોય ને એના ઉપરથી જે નક્કી કરી લે કે આપણે હવે આટલી પ્રોડક્ટ બનાવવાની રહેશે એમ. તો આ એક એના ડિમેરિટ્સ છે એમ, કારણ કે આમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સેલ્સ કોટાને લોઅર લેવલ ઉપર કીપ ધેર સેલ્સ કોટા ટુ કીપ ધેર સેલ્સ કોટા એટ લોઅર લેવલ ધે સીમ ટુ બી અ વેરી કન્ઝર્વેટિવ એસ્ટિમેટિંગ ફ્યુચર ડિમાન્ડ. તે એના લોઅર એમાં એ પણ જરૂરી છે એમ કે ભાઈ જ્યારે આવી રીતના જ્યારે ઘણી બધી રીતના ટૂંકમાં પોતાના સેલ્સના કોટાને લોઅર લેવલ ઉપર રાખવા માટે તે વેરી કન્ઝર્વેટિવ ઇન એસ્ટિમેટિંગ ફ્યુચર, બરાબર એના પોતાના જે ફ્યુચરની ડિમાન્ડ હોય એને એક્ઝેક્ટ એક એસ્ટિમેટ ઉપર જ રાખે કે જેથી કરીને તેને વધારે લોસ ન જાય. એટલે એના પોતાના સેલ્સ કોટા જે છે ને એને લોઅર લેવલ ઉપર જ એને રાખવું પડે એમ, એટલે વધારે પ્રોડક્ટિવિટી કરશે નહીં એટલે વધારે એને લોસ થવાની શક્યતા વધશે નહીં, એક લિમિટેશનમાં જે પ્રોડક્ટિવિટી કરશે એમ. તો આ એક એનો એક ડ્રોબેક પણ કહી શકાય. નેક્સ્ટ આવે છે એની અંદર એક્સપર્ટ ઓપિનિયન અથવા તો ડેલ્ફી મેથડ. હવે એક્સપર્ટ ઓપિનિયન અથવા તો ડેલ્ફી મેથડની અંદર આવે તો ડેલ્ફી એના વિશે આમ તો બધાને ખબર જ છે કારણ કે એચઆરએમ સબ્જેક્ટની અંદર આવે જ છે, છતાં પણ આપણે થોડીક એના વિશે વાત કરી લઈએ કે ભૂતકાળની માહિતી પ્રાપ્ત ન હોય તેવા સંજોગોમાં ડેલ્ફી પદ્ધતિ એ ડિમાન્ડના ફોરકાસ્ટિંગ માટે ખાસ વાપરવામાં આવે છે. અને ડેલ્ફી પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે, ટેકનોલોજીના ટેકનોલોજી કરતાં પણ વધારે ટૂંકમાં ઝડપથી તમારે ડેલ્ફી મેથડ થ્રુ જે છે તમે માહિતી મેળવી શકો છો એમ. હવે આની અંદર શું કરવામાં આવે છે તો કે આની અંદર એક ટીમ જનરેટ કરવામાં આવે છે અને એ ટીમની અંદર જે છે એ બધા એક્સપર્ટ વ્યક્તિઓ હોય, પછી એની રાય લેવામાં આવે, બરાબર છે, આખે આખી એક ચીટ કે એવી રીતના બનાવી અને ચીટની અંદર જે છે એ પોતપોતાની રાય લખશે અથવા તો એ રાય પોતપોતાની રીતે મિટિંગમાં પોતાનો ઓપિનિયન દેશે અને એ ઓપિનિયન જે છે ને પછી એનું એનાલિસિસ કરી અને એના દ્વારા નક્કી કરવામાં આવશે કે હવે આપણે આ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ પ્રોડક્ટ કેવી કઈ રીતે બનાવવી અથવા તો જે પ્રોડક્ટ ચાલે છે એને રિલેટેડ શું શું ઇસ્યુઝ આવી શકે છે એમ. ડેલ્ફી આ મેથડ જે છે એ ડેલ્ફી જે છે ગ્રીસનું એક ઓલ્ડ સિટી છે ત્યાંથી આવેલી છે અને પીપલ વર મીટિંગ ફ્રિકવન્ટલી ટુ ડિલિબરેટ ઓવર સમ ઇસ્યુઝ એમ, તેઓ જે છે ને એ થોડા સમયે જે છે ને એ મળતા હોય અહીંયા લોકો અને એક કોઈ પણ એક જે પણ ખામી હોય અથવા તો કોઈ પણ એક બાબત હોય એની ઉપર ચર્ચા કરવા માટે એ લોકો મળે છે અને એ બધા જે છે એ પછી એક્સપર્ટ ઓપિનિયન મેથડની જેમ એને મળેલા કહેવાય એને, બરાબર. તો આ હતું એક્સપર્ટ ઓપિનિયન કે જેની અંદર ડેલ્ફી મેથડ આવે છે અને ધ સ્ટોર્મિંગ અમોંગ ધ એક્સપર્ટ્સ રિઝલ્ટ ઇન ટુ સમ આઉટકમ રિઝલ્ટિંગ ઇન ટુ અ પ્રોબ્લેમ સોલ્યુશન. અને આનો જે માનસ મંથન જે થાય છે આખે આખું અને એના દ્વારા જે કાંઈ પણ રિઝલ્ટ મળે છે એક્સપર્ટ્સનું એના દ્વારા જે છે તમને પ્રોબ્લેમના સોલ્યુશન તરફ તે વસ્તુ આપણને લઈ જાય છે. તો આની અંદર આમ તો જોઈએ તો એક્સપર્ટ ઓપિનિયનની અંદર આવશે એક તો ગ્રુપ ડિસ્કશન. શું આવશે? ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશન એ એક મેથડ છે, એ આની અંદર જ આવે એક્સપર્ટ ઓપિનિયનની. જુદા જુદા ક્ષેત્રના જે એક્સપર્ટ્સ હોય ને એ બધા ભેગા થાય અને જેટલી પણ ડિમાન્ડ અને એનો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય પ્રોડક્ટને રિલેટેડ એના ઉપર એ ડિસ્કશન કરશે અને ડિમાન્ડ જે છે ને એનું રિઝલ્ટ પછી નક્કી કરશે કે ભાઈ હવે આપણે શું કરવું એમ, આની ડિમાન્ડ વધારવી કે સોરી એટલે એટલી પ્રોડક્ટ ડિમાન્ડ વધશે કે નહીં એવી રીતના એમ. પછી નેક્સ્ટ આવે છે પોલિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એસ્ટિમેટ. પોલિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એસ્ટિમેટ જે છે એ પણ એક્સપર્ટ ઓપિનિયનની અંદર આવશે. એમાં પોલિંગની અંદર એમાં આવે કે પોલ કરવાનું એમ, એટલે ટૂંકમાં પોતપોતાનો પ્રોજેક્ટ હોય એ
પબ્લિશ કરે એમ. તો આ કન્સેપ્ટની અંદર શું કરવામાં આવે તો કે જે એક્સપર્ટ્સ હોય ને, એક્સપર્ટ્સની ટીમનો એક પ્રોજેક્ટ એના લીડર હોય ને નક્કી કરે નેતા, અને એ પ્રોજેક્ટ એ નેતાની લીડરશીપની અંડર જુદા જુદા નિષ્ણાંતો દ્વારા એને ડિસ્કશન માટે પબ્લિશ કરવામાં આવે અને જોવામાં આવે એમ કે આ પ્રોજેક્ટ આપણે કરવાનો છે અને આને રિલેટેડ આપણે બધું આગળ પ્રોડક્ટ બનાવવાની છે અને આ પ્રોજેક્ટ આપણો છે તો શું આ પ્રોજેક્ટ જે છે એને આપણે બહાર મૂકવો છે, શું આની બજેટ કેટલું રાખવું, પ્રાઇસ કેટલી રાખવી, આના બધા વિશે ડિસ્કશન કરવામાં આવે અને વ્યક્તિગત ધોરણે જે છે આ ડિમાન્ડનો અને પ્રોજેક્ટ રિલેટેડ રિવ્યૂ જે છે ને એ લેવામાં આવે અને પછી ઈચ એન્ડ એવરી ત્યાંના જે એક્સપર્ટ હોય ને બધા જે પોતપોતાનો પ્રોજેક્ટ રિલેટેડ રિવ્યૂ હોય ને પોતપોતાની રીતે કોમેન્ટ દ્વારા કેવી રીતના જે છે એ ફોરકાસ્ટિંગ કરી એટલે કે અંદાજો લગાવી અને પછી આપે છે. અને થર્ડ વન ઇઝ ડેલ્ફી મેથડ કે જે આપણે હમણાં સમજી ગયા કે ભાઈ બધાએ મોટા મોટા દિગ્ગજ લોકો હોય એટલે એક્સપર્ટ્સ હોય એ બધા જે છે એ એકબીજા સાથે ટૂંકમાં એક જગ્યાએ મળે છે અને મળી અને ત્યાં જે છે પોતપોતાની રીતે પોતાની આજે ડિમાન્ડ રિલેટેડ પ્રોડક્ટની ડિમાન્ડ રિલેટેડ બધું ડિસ્કશન કરશે અને એના દ્વારા જે છે એ માહિતી એકઠી કરશે અને પછી એના રિલેટેડ પછી નક્કી કરશે કે હવે આપણે આ પ્રોડક્ટ જે છે એ આગળ બનાવવી કે નહીં. એની અંદર વેર દેર ઇઝ નો એની પાસ્ટ ડેટા, ડેલ્ફી મેથડ ઇઝ યુઝ ફોર ફોરકાસ્ટ. બરાબર, ડેલ્ફી મેથડ જે છે એ કેના માટે આવે, એમાં પાસ્ટ ડેટા કાંઈ ના હોય અને એ જે છે એ ખાલી અંદાજ માટે જ ઉપયોગ કરવામાં આવે છે ડેલ્ફી મેથડ. અને ડેલ્ફી મેથડ ધેર ઇઝ કન્ટિન્યુઅસ ફીડબેક્સ એક્સપર્ટ્સ ઓપિનિયન. બરાબર, આમાં કન્ટિન્યુઅસ જે છે એને ચાલતા ટૂંકમાં એમ કે એક્સપર્ટ જે છે એના ઓપિનિયન અને એના ફીડબેક હોય એના ઉપરથી જ આ મેથડ જે છે એ ચાલતી હોય છે. કન્કલુઝન આર ડ્રોન એટ ધી એન્ડ અને લાસ્ટમાં એનું કન્કલુઝન એટલે તારણ કાઢવામાં આવે. ગ્રુપ ડિસ્કશન અને પુલિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એસ્ટિમેટ, આ એના હજી બે બીજા પ્રકાર છે અને એક આ ડેલ્ફી મેથડ, ત્રણ પ્રકાર છે એક્સપર્ટ ઓપિનિયનના. ઓકે, તો આપણા એક્સપર્ટ ઓપિનિયનની વાત આપણે થઈ ગઈ. હવે નેક્સ્ટ એના બે મેરિટ્સ જોઈ લઈએ. ધીસ મેથડ ઇઝ લેસ એક્સપેન્સિવ એઝ કમ્પેર્ડ ટુ અધર મેથડ. આ મેથડ જે છે ને આની અંદર કાંઈ નહીં, ખાલી આવી રીતના પોલિંગ કરી અને માહિતી મેળવવામાં આવે ને એટલે બીજાની બીજી બધી મેથડની સરખામણીમાં આજે છે ને એની કોસ્ટ ઓછી છે. બરાબર, અને ફિલ્ડ ઇન્વેસ્ટિગેશનને બદલે એક્સપર્ટ જે છે એનો અભિપ્રાય અને કલેક્ટ કરી અને આ કામ થાય છે અને પરિણામે શું થાય તો કે રિઝલ્ટ ઝડપથી આવે, એમ ક્વિકલી રિઝલ્ટ આવે આનું. અને ભૂતકાળની અંદર જેટલી પણ માહિતી ન હોય તો એકમાત્ર પદ્ધતિ આ એક એવી પદ્ધતિ છે એમ કે જેમાં જૂની એક પણ માહિતી ન હોય ને, પાસ્ટ ડેટા ન હોય છતાં પણ તમે આરામથી ફોરકાસ્ટિંગ કરી શકો એમ. પાસ્ટ ડેટા, યુ હેવ નો પાસ્ટ ડેટા. ઓકે, તો પણ ધીસ ઇઝ ધ ઓનલી મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. આ એક એવી મેથડ કે છે કે જેની અંદર પાસ્ટ ડેટા ન હોય બરાબર, છતાં પણ તમે એના ડિમાન્ડ રિલેટેડ માહિતી એકઠી કરી શકો એમ. અને આ માહિતી, આ પ્રકારની માહિતીની ગુણાત્મકતા એ ઊંચી પ્રકારની પાછી હોય અને ને કારણ કે અનેક દ્રષ્ટિકોણ ધરાવતા નિષ્ણાંતોના અભિપ્રાયનું એકત્રીકરણ કરી અને આ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. અને સેલ્સમેનો દ્વારા પણ એકત્રિત થતી માહિતીનું પૂર્વગ્રહ પણ અથવા મર્યાદિત દ્રષ્ટિકોણ અહીં જોવામાં આવતો નથી કે સેલ્સમેન જે છે એની પહેલાનું શું કહેવાનું છે, અત્યારનું શું કહેવાનું છે, એવું કાંઈ જોવામાં આવે નહીં સેલ્સમેનનું કે જે આપણે એમાં જે આપણે વાત કરીએ. બરાબર, હવે નેક્સ્ટ આના આવશે ડીમેરિટ્સ. તો આની અંદર એવું છે કે ભાઈ જે જજમેન્ટ આવે છે એ તમે કેના ઉપર આધાર રાખે તો કે એક્સપર્ટ્સ ઉપર. બરાબર, તો જજમેન્ટ જે છે ને એની અંદર થોડું ઘણું કદાચ જે છે એ તમને થોટફુલ કન્સિડરેશન ન આવે, વ્યવસ્થિત આન્સર એનો ન પણ આવે. નિષ્ણાંતોના જે અભિપ્રાયો હોય અને એની જે વાસ્તવિકતા હોય એની બેની વચ્ચે ઘણી વખત ડિફરન્સ આવે એમ. હવે ડિફરન્સ બિટવીન હર્ડ રિયાલિટીઝ એન્ડ એક્સપર્ટ ઓપિનિયન. પછી જો માહિતીની અંદર સ્ટોકિસ્ટિકો અથવા તો આપણે ડીલર, બરાબર, ડીલર જે ડીલર્સ હોય ને એ ડીલર્સના અભિપ્રાય તમે લ્યો ને અને એના દ્વારા તમે ટૂંકા ગાળાના વ્યક્તિગત લાભના અનુસંધાનમાં કેટલીક વાર પૂર્વગ્રહ પ્રેરિત અભિપ્રાયો એ પણ અપાતા હોય એમ. જો ડીલરની પાસેથી તમે અભિપ્રાય લ્યો અથવા તો ડીલર રિલેટેડ કોઈ વ્યક્તિ હોય કે જે એક્સપર્ટ હોય એની પાસેથી તમે અભિપ્રાય લ્યો તો એ એમ કહેતું હોય કે પહેલાં આવી રીતનું થઈ ગયું હતું એટલે હવે આપણે આવી રીતનું કરવું જોઈએ. આ પૂર્વગ્રહ પ્રેરિત કહેવાય, એમાં ઘણી બધી વખત જે છે તમને યોગ્ય માહિતી ન મળે. નિષ્ણાંતોના અભિપ્રાયો ઉત્કૃષ્ટ અને ઉતરતી કક્ષાના પણ હોઈ શકે, બરાબર ને, લોઅર લેવલના પણ હોઈ શકે, ઇક્વલ ઇમ્પોર્ટન્સ જે છે
ગુડ અને બે એક્સપર્ટ બંનેને તમારે ઇક્વલ ઇમ્પોર્ટન્સ અહીં આપવું પડે, બરાબર ને? એક્સપર્ટોને બધાને એનો અભિપ્રાય ગુડે હોય બેડે હોય બધી રીતના હોય, બધાને ઇક્વલ તમારે ઇમ્પોર્ટન્સ આપવું પડે ખાસ તો. અને અભિપ્રાયનું એકત્રિત કરતી વખતે વાસ્તવિક સહભાગીપણા એટલે કે પાર્ટિસિપેશન અને ઉપર છેલ્લા સહભાગીપણા એ બંને વચ્ચે ભેદ કાઢવો પાછો મુશ્કેલ છે. આ પદ્ધતિ હેઠળ કુલ બજાર ડિમાન્ડનો અંદાજ એ મેળવી શકાય છે, પરંતુ અન્ય રીતોની જેમ મુજબ વસ્તુ પ્રદેશ કે ગ્રાહકો પ્રમાણે માંગની આગાહી એ શક્ય બનતી નથી. ઓકે, આ ડીલર અને એક્સપર્ટ વાળો પોઈન્ટ જે છે એ નીચે આવ્યો, બાકી બધા પોઈન્ટ ઉપર આવ્યા છે. આપણે એટલા પોઈન્ટ્સ વિશે અત્યારે આપણે ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ એના પછી માર્કેટ ટેસ્ટ મેથડ. તો માર્કેટ ટેસ્ટ મેથડ એટલે કે બજાર કસોટી પદ્ધતિ. આની અંદર શું કરવામાં આવે છે, બાયર્સના એને ઇન્ટેન્શન હતું વોટ પીપલ સે બેઝિસ ગીવ ઓન ધ બેઝિસ સે બેઝિસ ગીવ્સ બે બાયર્સ્ડ જજમેન્ટ બીકોઝ બાયર્સ ઇન્ટેન્શન સેલ્સમેન્સ એસ્ટિમેટ્સ આર એક્સપર્ટ ઓપિનિયન આર નોટ ફ્રી ફ્રોમ બાયસ ઓપિનિયન આર નોટ ફ્રી ફ્રોમ બાયસ એમ. તો આવી રીતના પીપલ શું કહે છે, લોકો શું કહે છે, પેદાશ વિશે સંબંધિત પક્ષકારો, ગ્રાહકો, સેલ્સમેનો કે ડીલરો આ બધું શું કહે છે તે અંગેની પદ્ધતિઓની આપણે ચર્ચા આની પહેલાં ટૂંકમાં જોઈ ગઈ એમ કે એક્સપર્ટ ઓપિનિયન્સ, બરાબર. આ બધી ફ્રી ફ્રોમ બાયસ આ બધું જે છે ને એ માર્કેટથી બધું અલગ જ છે એમ પાછું એમ. તો આની અંદર શું હોય તો કે તે અંગેની આપણે માહિતી જોઈ લઈએ. હવે ગ્રાહકો એ પેદાશનું શું કરે છે તે સમજવા માટે બજારની કસોટી પદ્ધતિનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. અંડર ધ માર્કેટ ટેસ્ટ મેથડ આ ટેસ્ટની અંદર શું કરવામાં આવે, ધ પ્રોડક્ટ ઇઝ ટ્રાઇડ ઓન ધ સિલેક્ટેડ બાયર્સ એઝ અ સેમ્પલ માર્કેટ. હવે શું કરવામાં આવે તો કે ભાઈ 8-10 એવા ગ્રાહકો લેવામાં આવે કે જે અલગ અલગ જગ્યાએ એના હોય અને એને હે ને પ્રોડક્ટ આપવામાં આવે ટ્રાય કરવા માટે સિલેક્ટેડ બ્રાયર્સને સેમ્પલ તરીકે આપવામાં આવે અને એ સેમ્પલ તરીકે વાપરી અને આપણે તમે જુઓ દવામાં એમાં ઘણી બધી વખત જે છે ને ડૉક્ટરને સેમ્પલ્સ આપવામાં આવે અને એમાં લખેલું હોય ધીસ મેડિસિન ઇઝ નોટ ફોર સેલ. એવી જ રીતના જે છે ને ઘણી બધી એવી પ્રોડક્ટ્સ હોય કે જેની અંદર એ પ્રોડક્ટ જે છે ઓનલી ફોર યુઝ એન્ડ સેમ્પલ નોટ ફોર સેલ એવી રીતના હોય. ધ બાયર્સ ગીવ્સ ધેર જજમેન્ટ અબાઉટ ધ પ્રોડક્ટ એન્ડ અબાઉટ ધ ફ્યુચર માર્કેટેબિલિટી અને પછી જે ખરીદનાર વ્યક્તિ હોય એ થોડો સમય એને વાપરી અને પછી એને યુઝ કરી અને પછી એનો નિર્ણય આપશે કે આ પ્રોડક્ટ જે છે એ ભવિષ્યની અંદર વેચી શકાય એમ છે, આને માર્કેટમાં ડિમાન્ડ થશે કે નહીં થાય, શું થશે એ બધી વસ્તુઓ એના ઉપર આધાર રાખે છે. જ્યારે કોઈ નવી વસ્તુ બજારમાં દાખલ કરવાની હોય અને ચાલુ વસ્તુમાં જો કોઈ ફેરફાર કરવાનો હોય ત્યારે કોઈ પણ પ્રોડક્ટની સક્સેસફુલને અંદાજવા માટે સક્સેસફુલી બરાબર એને અંદાજવા માટે પ્રાયોગિક ધોરણે અમુક નિશ્ચિત પેદાશ અથવા તો કોઈ ચોક્કસ ગ્રાહકોને એ વસ્તુ રજૂ કરવામાં આવે છે અને એ વસ્તુ એને સેમ્પલ તરીકે આપવામાં આવે અને ગ્રાહકો આ પેદાશોનો ઉપયોગ કરે છે અને પછી એનો પોતાનો અભિપ્રાય આપે છે. અને જનરલી ધીસ મેટર ઇઝ એપ્લાઇડ ફોર ન્યૂ પ્રોડક્ટ્સ ઓર એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ ફોર વિચ ન્યૂ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડિવાઇસ. આવી રીતના આની અંદર પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન આ ચારે ચાર વસ્તુઓ જે છે એનો આની અંદર કન્સિડરેશન આમાં આવી જાય છે એમ કહે તો પણ ચાલે. અને પુનઃ ખરીદીનો કર દર પછી પ્રશંસા ટીકા એવા ઘણા બધા એવા પરિબળો હોય કે આ માર્કેટમાં પ્રોડક્ટ ચાલશે નહીં ચાલે શા માટે નહીં ચાલે. ઓકે, પછી એરિયા વિસ્તાર ગુજરાત અમદાવાદ વડોદરા સુરત બરાબર છે, પછી બહારના કોઈ રાજ્ય હોય મધ્યપ્રદેશ બિહાર તો એ બધા કયા વિસ્તારની અંદર ક્યાં આ પ્રોડક્ટ ચાલશે એ પ્રમાણે માર્કેટની અંદર એનો ઓપિનિયન લેવામાં આવે પોતપોતાનો મત લેવામાં આવે અને એના દ્વારા જે છે એ માર્કેટની અંદર ટેસ્ટ કરવામાં આવે પ્રોડક્ટનું ને તેના દ્વારા માહિતી લેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે તેના મેરિટ્સ. તો મેરિટ્સની અંદર આ લેસ્ટ કોસ્ટલી મેથડ છે કારણ કે પ્રોડક્ટની અંદર તમે 8-10 પ્રોડક્ટ બનાવી અલગ અલગ વ્યક્તિને તમે પ્રોડક્ટ આપી લીધી એટલે આ પણ ઓછી ખર્ચાળ છે. અને અન્ય પદ્ધતિ બીજી પદ્ધતિઓ એટલે બીજી જે મેથડ્સ હોય તેની અંદર તમે ફોરકાસ્ટિંગ કરવાની હોય ડિમાન્ડનું ફરતું બરાબર. તો એની અંદર ડિમાન્ડની જ્યારે ફોરકાસ્ટિંગ થાય છે ત્યારે તેની અંદર પૂર્વગ્રહ પડવો એમ તો એની અંદર પહેલાંની અંદર જે કાંઈ પણ થઈ ગયું હોય પરિસ્થિતિની અંદર એની અંદર પણ તો એવું આની અંદર એવું કાંઈ નહીં થાય એમ પૂર્વગ્રહ પણ નહીં થાય એમ. આમાં તો આ જ પ્રોડક્ટ જે છે એ કેવી ચાલશે કે નહીં ચાલે એના વિશે સીધે સીધી તમને સીધી માહિતી મળી જશે. પછી કોઈ પણ વસ્તુને તમારે આવી રીતના એમ કે ભાઈ આગળ લઈ જવી છે બરાબર એને તમારે માર્કેટમાં નાખવી છે બરાબર અને દાખલ કરતા પહેલા તો એ નાખતી વખતે તેના નાયા એની થોડી ઘણી પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં મૂકી અને એના વિશે તમારે માહિતી મેળવી લેવી જોઈએ કે જે તમને બહુ જ કામ આવશે.
અને ફીડબેક ફીડબેક પણ ખાસ તમારે લઈ લેવાનો હોય. તો આ ફીડબેક દ્વારા થોડી ઘણી પ્રોડક્ટ જે છે એને માર્કેટમાં સેલ કરીને ફ્રીમાં, ઓકે, તો તમને આરામથી જજમેન્ટ મળી જાય કે આ જે છે એ પ્રોડક્ટ જે છે એ ઇન ફ્યુચર કેટલી, કેવી, કઈ રીતે અને કયા એરિયાની અંદર વધારે ચાલશે. ડિસએડવાન્ટેજીસની અંદર જોઈ લઈએ તો સેમ્પલ માર્કેટ ટેસ્ટિંગ ઇઝ ડન ફોર લિમિટેડ એરિયા ઓર કસ્ટમર. સેમ્પલ હવે આ જે છે સેમ્પલ એ તમે લિમિટેડ એરિયામાં જ કદાચ તમે આપશો, ઓકે, તો એની અંદર એ ડ્રોબેક રહેશે. અને રિઝલ્ટ્સ ઓફ સેમ્પલ ટેસ્ટ મે નોટ પ્રેઝન્ટ ધ ઓપિનિયન ઓફ ધ હોલ પોપ્યુલેશન, કે અને એ જે સેમ્પલના જે રિઝલ્ટ હોય બરાબર એના ઓપિનિયન એટલે કે મત એ બધા જ લોકો કદાચ ના પણ આપે એમ. અને ધીસ પ્રોસેસ ઇઝ કમ્બુશિયમ એન્ડ લેન્ધી. આ પ્રોસેસ જે છે એ થોડીક કંટાળાજનક છે અને પછી થોડીક લાંબી એ છે. તો આ થોડાક એના ડ્રોબેક્સ છે. નેક્સ્ટ આવે છે ટાઈમ સિરીઝ એનાલિસિસ. હવે આ જે ટાઈમ સિરીઝ એનાલિસિસ છે બરાબર, તો ટાઈમ સિરીઝ એનાલિસિસ એટલે કઈ વસ્તુ? આ તો આ લિસ્ટની અંદર આપણે અત્યારે જોયા સેલ્સ ઓફ બાયર ઇન્ટેન્શન, એ તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું. અત્યારે આપણે સેલ્સ ફોર્સ ઓપિનિયન, એક્સપર્ટ ઓપિનિયન, લેલ્ફી મેથડ અને માર્કેટ ટેસ્ટ મેથડ એ આપણે જોઈ લે બરાબર. હવે નેક્સ્ટ આપણે ટાઈમ સિરીઝ એનાલિસિસ અને સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ, કે જે ક્વોન્ટિટેટિવ મેથડ્સ છે. ક્વોન્ટિટેટિવ મેથડ્સ બરાબર એટલે કે આપણે એમ કહીએ છીએ પરિમાણ વાચક, કે જેમાં ક્વોન્ટિટી ઇમ્પોર્ટન્ટ છે. તો એના વિશે આપણે હવે એનાલિસિસ અને એના વિશે આપણે થોડુંક ડિસ્કશન કરી લઈએ. ઓકે, તો ટાઈમ સિરીઝ એનાલિસિસની અંદર આપણે જે વાત કરતા હતા એની અંદર એવું આવે છે કે આ માર્કેટના વેરિયેબલ્સ સાથે કોરિલેશન ધરાવે છે. માર્કેટના વેરિયેબલ્સ સાથે એટલે માર્કેટના પરિબળો સાથે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે સૌથી પહેલા એ કે બીજી બધી જે પદ્ધતિઓ આપણે આની પહેલા પ્રીવિયસ આપણે જોઈ ક્વોલિટેટિવ, એની અંદર ગ્રાહકોએ પેદાશનું શું કર્યું એટલે કે વોટ આર ધી કસ્ટમર્સ ડુ વિથ ધી પ્રોડક્ટ્સ, અર્થાત ભૂતકાળની અંદર માહિતીનું એનાલિસિસ કરવામાં આવે છે. એટલે અન્ય પદ્ધતિઓ એટલે કે જે જુદી જૂની પદ્ધતિઓ છે આપણે ઓલ્ડ પ્રીવિયસ જેટલી પણ આપણે મેથડ્સ જોઈ ચારે ચાર, તેની અંદર શું કરવામાં આવે તો કે પ્રીવિયસ યર્સની અંદર પ્રીવિયસ પાસ્ટમાં કઈ કઈ રીતના એની અંદર પ્રોસેસ થઈ અને તે પ્રમાણે જે છે એની ડિમાન્ડની એઝમ્પશન કરવામાં આવે છે. તે બધી વસ્તુ હતી એ પ્રાઇમરી ડેટા આધારિત હતી એમ. પેલા પ્રાઇમરી ડેટા એટલે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં આવે, જ્યારે અત્યારે આપણે આ પાંચ અને આના પછીની છ બંને મેથડ જે જોશું તેની અંદર જે છે તમારો પ્રાઇમરી ડેટા નહીં બટ સેકન્ડરી ડેટા જે છે ને એનો ઉપયોગ કરવામાં આવશે. સેકન્ડરી ડેટા એટલે કે થોડું ઘણું કેલ્ક્યુલેશન ને એવું બધું એમાં આવે છે અને તેના આધારે માહિતી પ્રાપ્ત કરવા માટે સંબંધિત જેટલે પણ વિશેષ ખર્ચ હોય એ બહુ ઓછો થાય છે, એટલે વધારે ખર્ચ કરવાની જરૂર પડતી નથી એમ તમે કહી શકો. માહિતી પ્રાપ્ત કરવા માટે તમારો ખર્ચો થશે નહીં બરાબર, એ એક આનો એડવાન્ટેજ છે, ખાસ તમે યાદ રાખજો માહિતી પ્રાપ્ત કરવા માટે પ્રીવિયસ યર્સની બરાબર. હવે આ મેથડની અંદર શું છે, આ મેથડ જે છે એ ઓનલી ઓન ધ બેઝિસ ઓફ એઝમ્પશન એટલે કે ધારણા. પ્રીવિયસ ભૂતકાળમાં પાસ્ટમાં જે કંઈ પણ ડિમાન્ડ રિલેટેડ જેટલા પણ ગ્રાહક્સ હોય અને એના જે એટીટ્યુડ્સ હોય એ નજીકના ભવિષ્યમાં દરમિયાન જે ચાલુ રહેવાના હોય એટલે કે બેકકાસ્ટિંગ ઇઝ ધ બેઝિસ ઓફ ફોરકાસ્ટિંગ એમ માની લેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં એવું માની લેવામાં આવે કે અત્યારે આ પ્રોડક્ટ જે છે બરાબર એ પ્રોડક્ટ જે છે અત્યારે પર ડેની પાંચ ક્વોન્ટિટી વેચાય જ છે એમ, તો કસ્ટમરને એનાથી મજા આવે છે. તો એ આ જે વસ્તુ જે છે ને હવે આપણે એમ માની લઈએ કે નહીં આ ઓકે આ ચાલુ જ રહેશે આ નેક્સ્ટ પાંચ બે વર્ષ કે ત્રણ વર્ષ. તો આપણે પાંચ પ્રોડક્ટ રિલેટેડ ક્વોન્ટિટી જે છે ને આપણે સેમ ટુ સેમ જ રાખીએ, એમાં કાંઈ ફેરફાર કરતા નથી. તો આપણે એ નજીકનું ટૂંકમાં જોઈ લીધું એમ. અને ભૂતકાળની માહિતી જે છે એને એક બાજુનો એક ટ્રેન્ડ તરીકે ગણ લેવામાં આવે. હવે આ જે ટ્રેન્ડ જે છે એ કઈ રીતના તમે કરશો તો કે ટાઈમ સિરીઝ ઓફ પાસ્ટ ડેટા ઇઝ ડેવલપ ઇન ફોર કમ્પોનન્ટ બરાબર, એ ટ્રેન્ડને તમે ટી ગણશો. હવે આ ટ્રેન્ડ ટી છે, પછી આવશે સાયકલ સી એટલે કે વ્યાપારનો ચક્ર, પછી આવશે સીઝન એટલે કે ઋતુ અને ઇરેક્શન ઇવેન્ટ. હવે આ ઇરેક્શન ઇવેન્ટ એટલે તમે કહી શકો કે ભાઈ આકસ્મિક બનાવો એમ,
કે કઈ અચાનક જ કઈ હોનારત આવી ગઈ અથવા તો કઈ એવી રીતનો વધારે પડતો વરસાદ આવી ગયો કે એવી રીતના બરાબર ઇવેન્ટ ઇવેન્ટ અહીંયા ટી આવશે ટી ભૂલાઈ ગયો છે ઇવેન્ટ ઇવીએનટી ઓકે ઇવેન્ટ તો ઇરેક્શન ઇવેન્ટ ઈ તેને ઈ તરીકે આપણે નોટેશન આપશું તો ટી સી અને એસ ઈ આપણો બાકી રહેશે ઈ આપણે પછી જોશું પહેલા આપણે એ જોઈ લઈએ કે આ જે છે ને ટ્રેન્ડ ટ્રેન્ડ શું કહે છે ટ્રેન્ડ એટલે કે બેઝિસ ઓફ પોપ્યુલેશન કેપિટલ ફોર્મેશન અને ટેકનોલોજી અને એટલે કે આ ફેક્ટર દ્વારા આ ચલ દ્વારા તમે લાંબા ગાળાના ફેરફારો એટલે કે સેક્યુલર ચેન્જીસ ની માંગ પર શી અસર થાય છે તે તમે ચેક કરી શકો છો જેમ કે વસ્તી મૂડીના સર્જનનો દર ટેકનોલોજી આ બધી વસ્તુ ઉપર નેક્સ્ટ આવે છે પાસ્ટ ટ્રેન્ડ એમ ભૂતકાળના સમયની અંદર જે વસ્તી હોય પછી મૂડીનું સર્જન હોય ટેકનોલોજી થોડા ઘણામાં શું એમાં ઇન્ક્રીમેન્ટ આવ્યો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો એના આધારે તમે ટ્રેન્ડ નક્કી કરી શકો સાયકલ સી વ્યાપારનું ચક્ર વ્યાપારનું ચક્ર જે છે એ તમે માની લો કે 6 થી 8 વર્ષના સમયગાળા દરમિયાન ઉદ્ભવતી જેટલી પણ તેજી અને મંદી હોય એનો આખે આખું ડિમાન્ડ જે છે એ એક્ઝામ કરી લેવામાં આવે 6 થી 8 વર્ષ જે પ્રીવિયસ હોય ને ધ્યાન પછી આવે છે સીઝન એસ સીઝન એસ એટલે કે ધીસ ઇન્ડિકેટ્સ સમ કન્સિસ્ટન્સ ઇન ટાઈમ પેટર્ન ડ્યુરિંગ ધ પાસ્ટ 12 મંથ્સ એટલે કે ડિમાન્ડની અંદર યરલી થોડા ઘણા ટાઈમની અંદર એટલે કે યરલી ટાઈમની અંદર ઋતુ પ્રમાણે ફેરફારોને ધ્યાનમાં લેવામાં આવે છે કે ભાઈ 12 મહિનાની અંદર જેટલી પણ ઋતુ આવે આપણે શિયાળો ઉનાળો ચોમાસા તો એ સીઝનની અંદર ક્યારે પ્રોડક્ટની ડિમાન્ડ વધુ ઓછું હતી થોડું ઘણું જાણે એ ધ્યાનમાં લેવા જો ફોરકાસ્ટિંગ આમાં લોકો કરે છે ભૂત પાસ્ટ વેલ્યુ થોડીક જોવે છે પણ એ બહુ વધારે પ્રીવિયસ યર્સની બહુ જાજી નથી જોતા એમ તે નજીકના વર્ષોની જ જોવે છે આ એક છે થોડુંક 6-8 વર્ષનું એવું કહે છે પણ એટલું બધું પણ હવે જોતા લગભગ નથી નેક્સ્ટ એની અંદર આવે છે એ છે ઇરેક્ટિક ઇવેન્ટ આ ઇરેક્ટિક ઇવેન્ટ એટલે તમે એને આકસ્મિક બનાવો કહી શકો કે આગ લાગવી કુદરતી આફત આવી હુલડ આવવું બરાબર તો એ ઘટના જે છે ને એ પણ માંગની અંદર થોડી ઘણી અસર કરે ને ભાઈ તો આપણે અત્યારે ખબર છે કે પેન્ડેમિક સિચ્યુએશન છે અત્યારના સમય પ્રમાણે તો એ પણ અત્યારે અસર કરે છે તો તે બધી જ વસ્તુઓ જે છે આકસ્મિક બનાવવામાં આવે તો એ આ સ્ટ્રાઇક પડવી હડતાલ પડવી આગ લાગી જવી બરાબર ને એવી રીતના એમ તો ઘણા બધા ડિસ્ટર્બન્સ આવશે તો આ પણ વસ્તુ કઈ કઈ રીતના ટૂંકમાં પ્રોડક્ટને સેલિંગમાં નડશે એ બધી વસ્તુઓ ઇરેક્ટિક ઇવેન્ટ ઈમાં ગણી લેવાનું છે તો આવી રીતના આપણે ટી સી એસ અને ઈ આ ચાર વસ્તુઓ આપણે જોઈ તો એના આધારે એક આખું ઇક્વેશન બને છે એમાં એવું આવે છે કે બે પ્રકારની મેથડ આવે છે એક તો આવે ચલનો સરવાળો એટલે કે એડિટિવ મેથડ તો એડિટિવ મેથડની અંદર શું આવશે વાય વાય એટલે આપણે મેઇન જે આપણે કહી શકીએ કે ભાઈ એક પ્રોડક્ટ જે છે એને આખે આખું ફાઇનલ ડિસિઝન તો વાય ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ સી પ્લસ એસ પ્લસ ઈ એટલે કે બધાનું સરવાળો અને મલ્ટિપ્લિકેટિવ મેથડ મલ્ટિપ્લિકેશનની અંદર વાય ઇઝ ઇક્વલ ટુ ટી મલ્ટીપ્લાય સી મલ્ટીપ્લાય એસ મલ્ટીપ્લાય ઈ અને વાય ઇઝ ઇક્વલ ટુ શું છે ટોટલ ડિમાન્ડ તમારે ટોટલ તમારી ડિમાન્ડ કેટલી છે અને ફોર અ કંપની હેવિંગ મેની પ્રોડક્ટ્સ અ મોર રિફાઇન્ડ ટાઈમ સિરીઝ ટેકનિક વાઇઝ એન્ડ એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ ઇઝ એપ્લાઇડ જેટલી પણ વધારે પ્રોડક્ટ હોય કંપની પાસે એટલું રિફાઇન્ડ તમને ટાઈમ સિરીઝ એનાલિસિસ તમને કરવા મળે અને તમને એટલો વધારે પ્રોફિટ થવાની શક્યતાઓ રહેશે આની અંદર આપણે એટલું જ જોશું હવે એમાં સીધે સીધા આપણે મેરિટ્સ અને ડીમેરિટ્સ ઉપર વયા જઈએ તો મેરિટ્સની અંદર આ જે છે સેકન્ડરી ડેટા ઉપર આધારિત છે પાસ્ટ ડેટા ધ કોસ્ટ ઓફ ધ ડેટા કલેક્શન ઇઝ નોટ ધેર આપણે ડેટાના કલેક્શનનું નામ તેને એવું કંઈ કરવું પડે નહીં અને અન્ય રીતોમાં ગ્રાહકો સેલ્સમેનો નિષ્ણાંતો આ બધા એને તમારે ઓપિનિયન લેવા પડે આમાં તમારે ઓપિનિયન લેવાની જરૂર નહીં પડે ઇટ કન્સિડર રિયલ પાસ્ટ ડેટા વિચ ઇઝ મોર રિલાયબલ અને રિયલમાં જે પાસ્ટનો ડેટા જેટલા પણ થોડો ઘણો થયો હોય તો એની માહિતી આમાં લઈ લેવામાં આવે અને એ વધારે ટૂંકમાં સરળ રહેશે ડીમેરિટ્સની વાત કરીએ તો પાસ્ટ મે નોટ બી ધ ફ્યુચર ભૂતકાળ જે છે એ ભવિષ્ય ક્યારેય ના હોઈ શકે એવું માની અને ડિમાન્ડ ઇઝ નોટ અ ફંક્શન ઓફ ટાઈમ બટ અ ફંક્શન ઓફ પ્રાઇસ ઇન્કમ પોપ્યુલેશન એન્ડ પ્રમોશન ડિમાન્ડ જે છે માંગ જે છે એ સમય ઉપર આધારિત નથી એમ તે કિંમત કેટલી છે આવક કેટલી છે વસ્તી કેટલી છે અને એનું પ્રમોશન કેટલું છે આ બધી વસ્તુઓ ઉપર જે છે એ ડિમાન્ડ અસર કરે છે તો એ ટાઈમ સિરીઝ એનાલિસિસ જે છે એની અંદર એક ડ્રોબેક પણ છે એમ અને આ પ્રત્યે ભૂતકાળની માંગ વલણને એક્સ્ટ્રાપોલેશન એટલે કે બાહ્યવેષણ
દ્વારા વિસ્તારીને માંગ આધારિત કરવામાં આવે છે અને પરંતુ વાસ્તવમાં જોઈએ તો કોમ્પિટિટર્સની સ્ટ્રેટેજી નવા કોમ્પિટિટર્સ એટલે કે નવા બાજુમાં ટૂંકમાં બીજી કોઈ કંપની નાખે આવી રીતના એમ તો નવા હરીફોનો પ્રવેશ નવી કંપની આપણે એન્ટર થતી હોય માર્કેટમાં પછી નવી વૈકલ્પિક પેદાશનો પ્રવેશ કંપનીની દ્વારા અનુસરતી માર્કેટિંગની યોજનાઓ વગેરે જેવા પરિબળો સમગ્ર ભાવિ માંગના સ્વરૂપને પણ ઘણી વખત બદલી નાખે છે તો ઘણા બધા પ્રકારના આની અંદર ડ્રોબેક્સ પણ છે અને એડવાન્ટેજીસ એટલે કે મેરિટ્સ પણ છે મેરિટ્સ એટલે એડવાન્ટેજીસ ડિમેરિટ્સ એટલે ડિસએડવાન્ટેજીસ ઓકે નેક્સ્ટ આવે છે એની અંદર સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ જે છે એ ટાઈમ સિરીઝ એનાલિસિસથી થોડુંક અલગ છે અહીંયા કેવી રીતનું થશે કે સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ એટલે કે એનું ગુજરાતી કહે તો આંકડાશાસ્ત્રીય માંગ વિશ્લેષણ બરાબર એ સ્ટ્રાઈવ ટુ આઈડેન્ટિફાઈ ધ ડિમાન્ડ વેરિયેબલ વિચ અફેક્ટ ધ ડિમાન્ડ એટલે ડિમાન્ડની જે પણ ચલો હોય ડિમાન્ડ રિલેટેડ બરાબર માંગના ચલો એને જે માંગને અફેક્ટ કરતા હોય એટલે માંગને અસર કરતા હોય ડિમાન્ડને અસર કરતા હોય એટલે એના આધાર કરતા એવા ચલો હોય ને ચલો ઉપર ધ્યાન આપવામાં આવે ચલ જે છે એ ગુજરાતી શબ્દ છે અને આપણે આમાં કેવું હોય તો વેરિયેબલ્સ તો વેરિયેબલ ઉપર જે છે એ ડિમાન્ડ જે છે એ જે ડિમાન્ડને અસર કરતા જે વેરિયેબલ્સ હોય ને વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ હોય આ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એમ અને હવે ફ્યુચર ડિમાન્ડ આપણે જે હતું ટાઈમ સિરીઝ એ ફ્યુચરની ડિમાન્ડ એટલે ભવિષ્યની અંદર કઈ ડિમાન્ડ હશે એની સાથે સમયના ફંક્શન સાથે એ કામ કરતી હતી આની અંદર શું આવશે સાયન્ટિફિકલી કેલ્ક્યુલેશન આવશે બધું મેથેમેટિકલી કેલ્ક્યુલેશન આવશે બધું એમ કે હવે ભવિષ્યની અંદર કેવી કેવી ડિમાન્ડ થશે અને એ વેરિયેબલ્સ હોય ને વેરિયેબલ્સના આધારે જે છે ને કાઉન્ટ કરવામાં આવે છે અને વેરિયેબલ ક્યાં ક્યાં સામાન્ય રીતે એ બધા વેરિયેબલ પ્રાઇસ પોપ્યુલેશન ઇન્કમ અને પ્રમોશન છે અને આ જે ફ્યુચરની ડિમાન્ડ એ આ બધા જ ફેક્ટર્સ જે છે પરિબળો એનું એક કામ છે એક કાર્ય છે એમ કહી શકો તમે એટલે એનું મહત્વનું એક પરિબળ છે તો એની અંદર આપણે એ જોઈ લઈએ કે કઈ રીતના ટૂંકમાં એ જે છે ને સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ કામ કરશે તો પ્રાઇસ ફર્સ્ટથી પહેલા આપણે જોઈએ પ્રાઇસ તો પ્રાઇસની અંદર કેવી રીતના ઇફ પ્રાઇસ ફોલ્સ ડિમાન્ડ મે ગો અપ ભાવ કિંમત ઓછી આવશે કિંમત ધીમી થાય તો ડિમાન્ડ વધશે પોપ્યુલેશન ધ લેવલ ઓફ પોપ્યુલેશન એન્ડ ઇટ્સ કમ્પોઝિશન અફેક્ટ ધ લેવલ ઓફ ડિમાન્ડ વસ્તીની અંદર વધારો કે ઘટાડો જેટલી પણ થશે એ જે છે એ ડિમાન્ડની લેવલની અંદર એ ફેરફાર કરે ને ભાઈ ઇન્કમ આવક ચેન્જ ઇન નેશનલ ઇન્કમ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન અફેક્ટ ધ ડિમાન્ડ હવે એમાં જે રાજ્યની અથવા રાષ્ટ્રની કે જેટલી પણ આવકની અંદર ફેરફાર થશે એ પણ આ ડિમાન્ડની અંદર ફેરફાર કરશે પ્રમોશન એફોર્ટ્સ હેવ ડાયરેક્ટ બિયરિંગ્સ ઓન સર્ટેન ડિમાન્ડ્સ બરાબર પ્રમોશન જે છે એ ડાયરેક્ટલી કોઈ પણ કેટલીક ડિમાન્ડ હોય ને એને ડાયરેક્ટલી એ અસર કરી લઈએ સીધે સીધી એમ કોઈક જગ્યાએ જે છે એને આની જરૂર જ હોય તો એવી જગ્યાએ જ્યારે પ્રમોટ કરવામાં આવે ત્યારે પ્રમોશન બહુ સારામાં સારું કામ આપે છે હવે આની અંદર જે રિલેશન જે છે એ કઈ રીતના છે આ બધાનું તો એના માટે જે વેરિયેબલ જે ચલો જે છે એને આપણે x1 x2 xn કહેશું કારણ કે એને આપણે વધારી શકીએ એવું નથી પ્રાઇસ પોપ્યુલેશન ઇન્કમ ને પ્રમોશન રાખીએ સિવાય પણ બીજા પણ રાખી શકીએ બરાબર તો રિલેશનશિપ્સ કેન બી એક્સપ્રેસ્ડ બાય ધીસ y ઇઝ ઇક્વલ ટુ ડિમાન્ડ કે જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે બરાબર આધારિત ચલ છે કેની પર આધારિત છે તો કે f ઇઝ ઇક્વલ ટુ x1 x2 xn અને આ બધા શું છે તો આ બધા અલગ અલગ પ્રકારના માંગના ચલો છે એટલે કે ડિમાન્ડના વેરિયેબલ્સ છે કે જેને આધારિત તમને એ ખબર પડશે કે હવે આપણી ડિમાન્ડ કેટલી રાખવી તો એનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે અને આ બધા જ જે વેરિયેબલ જે છે ને એ ઇન્ડિપેન્ડન્ટ હોય એ સ્વયં પોતાના ઉપર જ આધાર રાખતા હોય અને વેરિયેશન્સ ઇન ધેમ અફેક્ટ ધ ડિમાન્ડ અને આ બધા જે છે એની અંદર જેટલા પણ વેરિયેશન આવશે ફેરફારો આવશે એ સીધે સીધી ડિમાન્ડને અસર કરશે અને વાય જે છે ને એટલે કે ડિમાન્ડ એટલે મેઇન જે આપણી પ્રોડક્ટની ડિમાન્ડ જે છે ને એ એક ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ આ બધા વેરિયેબલ ઉપર આધારિત રાખે છે તો એ ડિપેન્ડન્ટ વેરિયેબલમાં આવશે હવે એના મેરિટ જોઈ લઈએ બરાબર એટલે કે ફાયદા તો ફાયદાની અંદર આપણે એમ સમજી લઈએ કે એફ ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ અ ફંક્શન ઓફ xi એટલે કે x ફેક્ટર બરાબર આપણે હમણાં જે વાત કરી તો આની અંદર માંગને અસર કરતા જેટલા પણ બધા જ સ્વતંત્ર ચલોને ધ્યાનમાં લેવામાં આવે છે એ બહુ એક સારામાં સારી વસ્તુ છે અને સ્વતંત્ર ચલો જે છે એ કયા કયા પ્રાઇસ ઇન્કમ પોપ્યુલેશન પ્રમોશન એમ આ બધા જ ચલો જે છે ને આપણને જુઓ તમે તો ખ્યાલ આવી જશે કે માર્કેટિંગ રિલેટેડના જ છે આ બધા વેરિયેબલ્સ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ મોર રિલાયેબલ
બીકોઝ ધ કોરિલેશન ઇઝ એસ્ટાબ્લિશ બિટવીન વેરિયેબલ અને ડિમાન્ડ. તમારી માંગ અને એને અસર કરતા જેટલા પણ જરૂરી પોઈન્ટ્સ તમે જુઓ છો સામે સામે, એના દ્વારા તમને જેટલી પણ માંગની જે ભાવિ માંગનો અંદાજ હશે ને, એ તમારો 99% એક્યુરેટ જેવો જ આવશે એવું કહેવા માંગે છે. હવે ડીમેરિટ્સની વાત આવીએ તો એના જે ડિફિકલ્ટ ટુ ડિફાઇન ઓલ ધ વેરિયેબલ્સ, બધા જ ભૌતિક અથવા તો એના જે ચલો હોય એ ચલો વિશે ને વ્યાખ્યાયિત કરવા એ થોડાક અઘરા પડી જાય છે કે જે ડિમાન્ડને અસર કરતા હોય. અને ધેર એક્ઝિસ્ટ ટુ મચ કોરિલેશન અમોંગ વેરાઇડ ડિમાન્ડ વેરિયેબલ્સ, અને એનું જે આ હોવું બરાબર છે એ ડિમાન્ડના વેરિયેબલ્સની સાથે ઘણી બધી રીતના ટૂંકમાં જોડાયેલું હોય છે અને ઘણી બધી રીતના અસર કરતું હોય છે. તો એમાંથી ઘણી વખતે નીકળી પણ જાય અને એમાં ઘણી વખતે કામ પણ આવી જાય એમ. તો માંગ પર અસર કરતા સ્વતંત્ર ચલોનો નિર્ણય એ આમ જોઈએ તો વ્યવહારમાં થોડોક મુશ્કેલ છે વાંચો. અને માંગ પર સ્વતંત્ર ચલોની અસર એ વ્યક્તિગત ન થાય એમ, પણ આખે આખું સંયુક્ત આખા ઓલ ડિમાન્ડ ઉપર આખે અસર કરે એમ સંયુક્ત હોય છે. જેમ કે ભાવમાં ઘટાડો, આવકમાં વધારો થવાથી માંગમાં વધારો થાય. વળી સ્વતંત્ર ચલો પર પણ એકબીજા પર અસર કરે છે, જેમ કે વસ્તીનો વધારો તો એ માથાદીઠ આવકમાં પણ ઘટાડો કરે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ એના ડીમેરિટ્સમાં આવશે અને ઘણા બધા બીજા પણ એના ડ્રોબેક્સ છે. આપણે અત્યારે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આપણે આના પછીના લેક્ચરની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિશે આપણે વાત કરશું. તમને આ લેક્ચરની અંદર કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.